પ્લીઝ અલા ફોન આવે છે અંદર કઈ જતા પહેલું પહેલું પાછળ પાછળ અંદર કઈ જતા કેટલા દિવસ પહેલા માંગણી કરેલી પાછળ કેમેરા લાગ રાખો ને કોઈ ખોટા ખેડૂતને ચલાવી લેવા માંગતી નથી, બનાવટી ખેડૂતોને હેર નથી, એવું અહીંથી મેસેજ આ જવો જોઈએ. આ સરકારે નિર્ણય કરેલો છે કોઈ પણ બોગસ ખેડૂત ગમે તેટલો મોટો ચવરબંધી હશે, જો બનાવટી ખેડૂત બનીને અહીંયા ખેડૂત બનવા જશે તો બનવા નહીં દે આ સરકાર.
એની જમીન સરકાર હસ્તક થઈ જશે. અમારી પોતાની વ્યવસ્થા છે, અમે પણ બાતમીદારો રાખીએ છીએ અને એને લીધે જ આ બધી માહિતીઓ મળતી હોય છે. અને એ માહિતી મને છેલ્લા બે મહિનાથી ચાલુ હતી અને આ માહિતીના આધારે અહીંયા કેસો ચકાસવામાં આવ્યા. બે મહિનાની મહેનત છે, હું તંત્રને અભિનંદન આપું છું કે 2012-13 ના પણ કેટલાક કેસો જોવામાં આવ્યા છે વિશિષ્ટ કારણના કારણે. અહીં અધિકારી જે રીતે હતા એમની સામે પણ આક્ષેપ આવ્યો છે. અધિકારીને પણ અમે છોડીશું નહીં. બનાવટી ડોક્યુમેન્ટ જેમણે રજૂ કર્યા છે એમને 10 વર્ષથી જન્મટીપની સજા થાય તેવા ઇન્ડિયન પિનલ કોડની કલમ 465-67-68 બધી લાગશે. પોલીસ વિભાગ સંકલનમાં છે, આના પછી પોલીસની મીટિંગ થવાની છે અને આ આખી ચકાસણીના અંતે હાલ તુરંતની અંદર જોઈએ આપણે તો 1730 કેસો ચકાસ્યા છે, એમાંથી હાલમાં 628 કેસો ભારે શંકાસ્પદ જણાયા છે. એની પ્રાથમિક ચકાસણી માટે 500 લોકોને એક સાથે પુરાવા રજૂ કરવા માટેની નોટિસો આપી છે જેથી એની એક તક રહે. સાચો માણસ દંડાય નહીં અને ખોટો બચીને જાય નહીં. સરકારે આ બાબતમાં નિર્ધાર કરેલો છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના છે કે કોઈ પણ જગ્યાએ, માત્ર કેમ, કોઈ પણ જગ્યાએ કોઈ આવી રીતે બનાવટી જો ખેડૂતો બન્યા હશે તો એને છોડવાના નથી. અને માતરની અંદર સામૂહિક રીતે જયારે બનાવટી ખેડૂતો અહીંયા જમીનો લેતા હોય તો એમાં કોઈ બદ ઇરાદો છે અને કોઈ એક સમાજ જયારે ખરીદતું હોય ત્યારે ખૂબ ગંભીરતાથી અમે આને, આ તંત્ર આને લે છે. કોઈ એક વિશેષ સમુદાય જયારે આખી જગ્યાઓ લે અને આ કરોડો રૂપિયાની જગ્યાઓ, મારી ધારણા મુજબ ઓછામાં ઓછી 400 કરોડ રૂપિયાની જમીનો અહીંયા બનાવટી ખેડૂતો મારફતે ખરીદાય છે અને એમાં 260 કેસો તો અમે એવા તારવી લીધા છે જેમાં ગણોપ ધારાની કલમ 84C હેઠળની કાર્યવાહી પાત્ર બને છે અને એની કાયદેસરની નોટિસો આપવામાં આવી છે. આ તમામ જમીનો સરકાર હસ્તક થશે. આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ પણ આખો રેવન્યુનો જે કાયદો છે, આટલા વર્ષોથી ખેડૂતો મહેનત કરે છે, ખેડૂતો ખેતી કરે છે, ખેડૂતો માટે એક વિશેષ દરજ્જો છે, ખેડૂતને જગતનો તાત કહીએ છે, આ બનાવટી જગતના તાત કેવી રીતે બનશે, એને નહીં બનવા દઈએ. અને એટલે માતરની અંદર ખૂબ મોટી જમીનો આપણે એમ કહી શકીએ કે 1900-2000 વીઘા જમીન, 2000 વીઘા જમીન અહીં બનાવટી ખેડૂતોએ લીધી છે અને હજુ પણ ચકાસણી ચાલુ છે. મારી સૂચના છે તંત્રને કે તમે આમાં 2012-13 માંડીને હજુ પણ નીચે ઉતરીને આના કેસો ચકાસો, કોઈ કેસ છોડવાનો નથી. અને કેસોની વિગતો મેં એમની પાસે, તંત્ર પાસેથી લીધી છે ત્યારે મને આશ્ચર્ય થાય છે કે એક કમાલભાઈ કરીને હતા, સાંભળવા જેવું છે, ધ્યાને લેવા જેવું છે, તંત્રએ પણ ધ્યાને લેવા જેવું છે. કમાલભાઈ નામના માણસે પોતાનું નામને વાલા કરી દીધું એટલે કમાલ વાલા અટક કરી દીધી અને પોતે કમાલ કરી અને આ કમાલ વાલા અટક બનાવી દીધી, નામને અટક બનાવી દીધી અને એની અંદર પછી પોતાના ખોટા નામો એમાં ખેડૂત વારસાઈમાં ઉતારી અને ખેડૂતની આવી બોગસ જમીનો ખરીદી છે. આના જે દાખલા છે, જે તારવ્યા છે એ દાખલા, એની અંદર ખાસ કરીને પેઢી નામુથી દરિયાપુર કાઝીપુર સમક્ષ બનાવ્યું એક તલાટી પાસે, વારસદારો ના રૂબરૂ જવાબ તલાટી કમ મંત્રી બહેરામપુરા પાસેથી કઢાવ્યા અને પછી એ જમીનમાં આ કમાલભાઈએ કમાલ કરીને કમાલવાળા અટક કરી અને આ બનાવટી ખેડૂત બનીને આ બધી જમીનો ખરીદી છે. મને દુઃખ થાય છે કે ભગવાનના મંદિરને પણ આ લોકો છોડતા નથી હોતા. મુજે વણસરની પ્રાણનાથ મહાદેવના નામે ચાલતી જમીન
કલેક્ટર શ્રી ખેડાએ વહીવટકર્તાની વારસાઈનો તારીખ 15/4/2013 ના રોજ હુકમ કરેલો. હવે આ હુકમને પરવાનગી ગણીને વહીવટકર્તાએ જમીન વેચાણ કરવાની પ્રાણનાથ મહાદેવનું નામ કમી કરી દીધું અને આ રીતે આ જમીન ખરીદી છે. આ જમીન બધી પાછી આવશે, શ્રાવણ મહિનો ચાલે છે, આ મહાદેવની જમીનને નહીં છોડી અમે. આ સરકાર કોઈ પણ ધર્મની ધાર્મિક સ્થાનની જગ્યાને ખેતીની જમીનને આવી રીતે વહીવટકર્તાનું નામ ઘૂસાડી અને એ જમીન લઈ લેવા પડાવી દેવા નહીં જઈએ. અમે માતરની અંદર સાણંદ તાલુકાની હિન્દુ ખાતેદારની જમીન વિલથી મુસ્લિમ વ્યક્તિનું નામ દાખલ કરાવી, વિલથી વિચાર તો કરો, હિન્દુ ખાતેદાર મુસ્લિમને વિલથી જમીન આપી દે અને દસક્રોઈ તાલુકાની જમીન ખરીદી, દસક્રોઈના આધારે ખરેટીમાં ખરીદી અને ખરેટીના આધારે માતર તાલુકામાં જમીન ખરીદી. આ તમામે તમામ જગ્યાઓમાં અમારો પ્રયાસ છે. ઉત્તર ઉત્તર આવી જમીન ખરીદીના આ કિસ્સાઓમાં પણ આ જમીન સરકાર હસ્તક લેવાની તમામ કાર્યવાહી ચાલશે. માતરની અંદર એક બારોટ અટક વાળા ભાઈ જેમની વ્યક્તિની જમીનમાં ગઢવી નામ દાખલ કરી અને ખોટી રીતે પ્રાંત અધિકારીના દાખલાના આધારે માતર તાલુકાની આ જમીન ખરીદી છે, એમણે પણ આ કાર્યવાહી ફેસ કરવી પડશે અને આ જમીનો જશે એમની. રુદણની મેમદાવાદ તાલુકાના અમીના બીબીના નામે જમીન હતી. આ અમીના બીબી નું નામ બદલીને મદીના બીબી કરી નાખવામાં આવ્યું અને આ મદીના બીબી અને અમીના બીબી એક જ વ્યક્તિ છે એવો બનાવટી વારસાઈ કરવામાં આવી અને એમના પૌત્ર ગુલામ નબીનું નામ દાખલ કરાવવામાં આવ્યું મદીના બીબીના નામે. કારણ કે ગુલામ નબી ખેડૂત છે નહીં, ખરીદી શકે નહીં, મદીના બીબી ખેડૂત નથી એ ખરીદી શકે નહીં, પણ એ અટક નામ જ બદલીને અમીના બીબી ખેડૂત એટલે મદીના બીબી એ અમીના બીબી છે એમ કરીને આખો આ કારસો રાખવા રાચવામાં આવ્યો અને આ એના આધારે માતર તાલુકાના સાયલા ગામે આ જમીન ખરીદી છે. એને પણ આ જ રીતની કાર્યવાહી ફેસ કરવામાં આવશે, એની સામે ફોજદારી ફરિયાદો પણ થશે. આશ્ચર્યની વાત એ છે કે પિતા જે બિન ખેડૂત હતા તેઓના નામે જમીન વેચાણ રાખેલી હતી. આમ જમીનમાં વેચાણ આપનાર તથા તેના પિતા પોતે પણ બિન ખેડૂત હતા એવી ઇન્દ્રવર્ણાની આ જમીન અંગે પણ તમામ કાર્યવાહી થઈ રહી છે. એક અદ્ભુત કિસ્સો આ તંત્રએ શોધી નાખ્યો છે, મારે તંત્રને ફરીવાર અભિનંદન આપવા અને તમામ જગ્યાએ ગુજરાતની અંદર તમામ મામલતદારોએ આ રીતે કાળજી લેવાની છે, અન્યથા એમને પણ આ કેસ આવા ફોજદારી કેસમાં મદદગારી કરવા બદલના ગુનામાં સામેલગીરીની અંદર તમારે જેલમાં જવું ન પડે એની કાળજી રાખજો. મોજે માતરની અંદર બે ખાતાની જમીન મૂળ ત્રણ વ્યક્તિના નામે હતી. સને 2006માં વારસાઈ થતા 44 વ્યક્તિઓના નામે દાખલ થયેલ હતી. 44 નામ તમે સાંભળ્યા છે? 44 વારસ કોઈના હોય? આ 44 વ્યક્તિઓનું પેઢીનામું રજૂ થયેલું મળતું નથી, અંદર જણાતું નથી. અને આ વ્યક્તિ પાસે આ બાનુએ તેના મોસાળ પક્ષે ભાણી અને ભાણિયાના નામો હયાતીમાં વારસાઈથી દાખલ કરાવેલા છે. અદ્ભુત આશ્ચર્ય છે આ. અને આ રીતે તંત્રમાં જે તે વ્યક્તિએ પણ જેણે પણ એની પણ સામેલગીરી દેખાય છે એની સામે પણ પગલા ભરાશે. સને 2006ની વારસાઈમાં આ આ સાંભળીને તો આપણા રૂવાળા ઊભા થઈ જાય, આપણી આંખોમાં લોહી નીતરી આવે. 2006ની વારસાઈમાં માતાની ઉંમર 49 વર્ષ, માતાની ઉંમર 49 વર્ષ દર્શાવેલી છે અને તેના પુત્ર અને ની ઉંમર 51 વર્ષ દર્શાવેલી છે. 51 વર્ષનો પુત્ર અને માતા 49 વર્ષની. આવા પેઢીનામાં બનાવટી વારસાઈ હુકમ સ્પષ્ટ રીતે આ ઉભા કરેલા છે અને આને હું એવું કહું છું કે આ લેન્ડ જેહાદ છે. આ જમીનોમાં આટલી બધી રકમના પૈસા ક્યાંથી આવ્યા એના માટે ઈડીને પણ અમે જાણ કરવાના છે. આ રકમો ક્યાંથી આવી, કેટલી રકમમાં ખરીદાઈ, કેટલી રકમમાં સાચે સાચ આપવામાં આવી અને આખે આખા બનાવટી પ્રકરણ, કારણ કે હવે એમની પાસે એવા પુરાવા નહીં હોય આજે આજની તારીખે. તંત્ર જ્યારે કડક થાય છે ને, તંત્ર જ્યારે ધ્યાન આપે છે ને,
ત્યારે આવા કિસ્સા નીકળે છે, એટલે છટકીને કોઈ નહીં જઈ શકે. એટલે આ કિસ્સો અદભુત છે કે 44 વ્યક્તિઓનું પેઢીનામું માતર ની અંદર એક ફાર્મ હાઉસ ના માલિક છે, એમણે આ જમીન વેચાણે રાખી છે મોજે સંધાણામાં, પુરાવો એની અંદર માતર નો મૂકેલો, સંધાણાની જમીનમાં તેઓનું નામ દાખલ થયેલ નથી, તેમ છતાં ફાર્મ હાઉસ ના માલિક નું નામ દાખલ થયેલ છે અંદર. આવા અનેક ફાર્મ હાઉસ જે ખોટા બન્યા છે, જેમણે ખોટી રીતે જમીનો ખરીદી છે. એક અસામલી ગામની ભરવાડ જ્ઞાતિના ખાતેદારની જમીનમાં વારસાઈથી ભરવાડની વારસાઈ કોણ તો કે મુસ્લિમ, આવું હોય? ભરવાડની જ્ઞાતિના ખાતેદારની જમીનમાં વારસાઈથી મુસ્લિમ ધર્મના વ્યક્તિનું નામ દાખલ કરાવ્યું છે, અને એ વ્યક્તિની વારસાઈ કરાવીને વારસદારોના નામ અસામલીની અંદર ચડાવ્યા, અને એ ગામે બીજી જમીન પણ વેચાણ રાખેલી છે. આ તમામ જમીનો સરકારની થશે, પૈસા તો તમારા ગયા, જમીન સરકારની, અને જેલમાં જવાની તૈયારી રાખજો, પોલીસ તમારા આંગણે ટકોરા વગાડી રહી છે એવું સમજી લેજો. મહેસૂલ વિભાગ આ તમામ કિસ્સાઓમાં પોલીસને સામૂહિક કેસોની તપાસ માટેની એ વિશિષ્ટ સીટની રચના કરવા માટે પણ ગૃહ ખાતાને અમે વિનંતી કરવાના છે મહેસૂલ વિભાગ તરફથી, કે જેથી આની તપાસ સચોટ રીતે થાય, એક સામટી થાય, અને દરેકના ઇન્ડિવિજ્યુઅલ ફરિયાદ થાય, FIR થાય. આમ સમગ્ર હકીકત જોતા કેટલીક બાબતો હું જાહેર કરવાનો અત્યારે ઉચિત માનતો નથી, પરંતુ તેમ છતાં આ માતર તાલુકાના જે ગામમાં વેચાણ રાખનારા ઈસમો છે એ મોટે ભાગે દસકરોઈ, નારોલ, પેટલાદ, રાણપુર, મેમદાવાદ, પ્રાંતિજ, નડિયાદ ગ્રામ્ય, વાગરા, ધંધુકા, જોડિયા, સાણંદ, ધોળકા, વેજલપુર, ઊંઝા, તારાપુર, સોજિત્રા, બોરસદ, શહેરા, ખેડા, કલોલ, ડભોઈ, મહુધા, સાંતલપુર, અંકલેશ્વર, સિનોર, થરાદ, ખંભાળિયા, વલ્લભીપુર, ભાણવડ તાલુકાના ગામોના ભળતા નામવાળા વ્યક્તિઓના જે ખેડૂત ખાતેદાર હોય તેવી વ્યક્તિઓના 7-12 ઉતારા મેળવી અને આ જમીનો વેચાણ રાખીને ખોટી રીતે નોંધો પડાવેલી છે, તેમાં ક્યાંક ને ક્યાંક જે તે વખતે તંત્રની કોઈ ચૂક કે ઈરાદો બદ આમાં સામેલ હોઈ શકે, એની પણ તપાસ અમે કરવાના છે. અને આવી ગેરરીતિના કિસ્સામાં જાગૃત નાગરિકોએ અમને લેખિતમાં પણ જાણ કરી છે, અને હજુ પણ કરજો. આપના માધ્યમથી વિનંતી છે સમગ્ર ગુજરાતના નાગરિક ભાઈઓ બહેનોને કે ખેડૂતનો દરજ્જો એટલે ધરતીનો તાત નો એ દરજ્જો છે, એ દરજ્જો બીજા કોઈને ન મળી શકે. એ દરજ્જો ખોટી રીતે મેળવતા હોય ત્યારે તંત્ર એમની સામે સાબૂત છે. આવા નાગરિકોને હું અપીલ કરું છું, અને જે નાગરિકોએ અમને આ માહિતી આપી છે એમનો હું આભાર પણ વ્યક્ત કરું છું. આ તબક્કે અનેક કિસ્સાઓની અંદર માતરની અંદર આટલી મોટી સંખ્યામાં અને વિશેષ કરીને એક જ ધર્મના સમુદાય આવી જમીનો ખરીદીને સામૂહિક રીતે આ જગ્યાને બ્લોક કરવા માંગતા હોય એવું દેખાય છે. અને આ પૈસા ક્યાંથી આવ્યા, આ પૈસા કોણે આપ્યા, આવી મોટી સંખ્યાની અંદર આ કરોડો રૂપિયા ક્યાંથી કોણ લાવ્યું એની પણ ચોક્કસપણે તપાસ થશે. હું આ બાબતે માનનીય મુખ્યમંત્રીશ્રીને વિગતો આપી છે અને હજુ આપવાનો છું, જેથી કરીને પોલીસ તપાસ આની અંદર કોઈ ઢીલ ન થાય અને સમગ્ર કાર્યવાહી કડક હાથે લેવાય અને કોઈ પણ ગુનેગારને બક્ષવામાં નહીં આવે અને નિર્દોષને કોઈ તકલીફ નહીં થાય. અધિકારી આમાં હતા અને એ સમયની અંદર 200 વધારે કેસો તો એમના નીકળ્યા છે, એટલે એ અંગે અમે તપાસ કરી રહ્યા છે. અને મને લાગે ત્યાં સુધી કદાચ એ રિટાયર થઈ ગયા છે, રિટાયર થયા હશે તો પણ છોડવાના નથી, હજુ જીવતા છે, કબરમાં જાય તે પહેલા એમને અમે પકડીશું. ધન્યવાદ. કોઈ આમાંથી બચીને જશે નહીં. મારી સરકાર, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ખૂબ મૃદુ છે, પરંતુ ગેરકાયદેસર તત્વોની સામે ખૂબ કડક છે, એ ધ્યાન રહે. ધન્યવાદ.